કેશવ કોઓપરેટિવ સોસાયટી વિસાવદર દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર શિલાન્યાસની કરાઈ ઉજવણી. વિસાવદર ખાતે આવેલ કેશવ ક્રેડિટ સોસાયટી દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર શિલાન્યાસની જોડણી કરવામાં આવી હતી અને સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત આત્મનિર્ભર યોજના અંગેની લાભાર્થીઓને લાખના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જે અનુસંધાને સ્વામિનારાયણ ગુરુકુળના પૂજ્ય આનંદ સ્વામી, પૂજ્ય મુકુંદ સ્વામી તથા સ્થાનિક પત્રકાર મિત્રો કૌશિપરી ગોસ્વામી, આસિફ કાદરી, સીવી જોશી, મનસુખ લિંબાણી, પિયુષ ગોસાઈ, વિશાલ તિલાવત વગેરે પત્રકાર મિત્રો હસ્તે પૂજન કરવામાં આવ્યું હતું અને લાભાર્થીઓને આત્મનિર્ભર લોનના ચેકનું અર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં બેંકના ડિરેક્ટરો હીરાભાઈ ગજેરા, ઘનશ્યામભાઈ સાવલિયા, રસિકભાઈ યોગી દ્વારા આતશબાજી સાથે શ્રી રામ પૂજન મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. રિપોર્ટર આસિફ કાદરી, વિસાવદર. આજે વિસાવદરની અંદર કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ઉપક્રમે છેલ્લા ઘણા વર્ષોથી, છેલ્લા 500 વર્ષથી ભારતની અંદર અયોધ્યાની અંદર રામજન્મભૂમિના જે સ્થાન ઉપર રામજીનું મંદિર થાય એના માટે ઘણા વર્ષોથી લડત ચાલતી હતી. આપણે બધા જાણીએ છીએ કે એમની અંદર સુપ્રીમ કોર્ટે એ રામ જન્મભૂમિ ન્યાસની તરફેણની અંદર ચુકાદો આપ્યો અને સમગ્ર ભારત દેશની અંદર હિન્દુ અને મુસ્લિમ તમામ સમાજે આ ચુકાદાને સ્વીકારી લીધો અને એ અનુસંધાને આજે 5 ઓગસ્ટના રોજ એક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભવ્ય ભૂમિપૂજન અને શિલાન્યાસનું જે આયોજન થાય છે ત્યારે સમગ્ર દેશની અંદર પણ આ રામજન્મભૂમિ ન્યાસના સ્થળે એ મંદિર થાય એના માટે સમગ્ર દેશની અંદર આજે પૂજા અર્ચના આરતી આતશબાજી તમામ જ્ઞાતિ જાતિ અને તમામ સમાજના લોકો દ્વારા થઈ રહ્યું છે. ત્યારે એમના અનુસંધાને વિસાવદર કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સ્થળે અમોએ પણ બેંક તરફથી એક આ ભવ્ય આયોજન રાખ્યું છે.